ચલો આજે ગણિતમાં પ્રકરણ નવ અડધું અને પા તેમાં પેજ નંબર એકસો પાંચ ઉપરથી આપણે અભ્યાસ કરીશું આગળના ભાગમાં અડધું અને પા વિશે તમે સમજ મેળવી ત્યારબાદ મીટર અને લીટર વિશે પણ સમજ મેળવી હવે આજે આપણે કિલોગ્રામ વિશે સમજ મેળવવાની છે તો પોઇન્ટ આપેલો છે તમને વજન સમતોલ કરવું તમને અહીં કેટલાક વજનિયા આપેલા છે આ વજન્યું એક કિગ્રાનું છે એટલે કે એક કિલોગ્રામનું છે આ પાંચસો ગ્રામનું છે આ પાંચસો ગ્રામનું છે પાંચસો ગ્રામ એટલે અડધો કિલો બસો પચાસ ગ્રામનું આ વજન્યું છે બસો પચાસ ગ્રામ એટલે આપણે એને કહીએ અઢીસો ગ્રામ આ વજન્યું પણ બસો પચાસ ગ્રામનું છે સો ગ્રામ બસો ગ્રામ બસો પચાસ ગ્રામ બસો ગ્રામ તો આ એવી રીતે પસંદ કરવાના છે કે બંને પલા સમાન થાય તમે જુદી જુદી કેટલી રીતે તે કરી શકશો અને એમાં અ છે ખાલી પલામાં વજન દોરો એક તો તમારે યાદ રાખવાનું છે કે એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ થાય એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક હજાર ગ્રામ તો અહીં તમને જ્યાં વજન્યું આપેલું છે એમાં એક સાઈડ બે કિગ્રા છે તો હવે આ સાઈડ તમે બે કિગ્રા કરવા એટલે કે બે કિગ્રા તમે મૂકો ત્યારે વજન સમતોલ થાય બે કિગ્રાની સામે એટલે કે એકમાં જે વજન્યું આપેલું હોય સામે તેટલું જ વજન જો તમે મૂકો તો જ આ સમતોલ થાય તો બે કિગ્રા કરવા માટે તમે ક્યાં ક્યાં આમાંથી વજનિયા પસંદ કરશો તો પેલા તો એક કિગ્રા અહીં આપણે દોરીશું નહીં તો સમાસે નહીં એટલા માટે અને બીજી વખત આપણે લેશું પાંચસો ગ્રામ અને પાછું પણ લેશું

કયા કયા વજન લઈ શકો એટલે કે જુદી જુદી રીતે તમે પાંચ રીતે કરો છ રીતે કરો ચાર રીતે કરો તમે કેટલી રીતે કરી શકો એ તમારે જાતે કરવાનું છે એક કિગ્રા વજન એટલે કે એક પલ્લામાં જો એક કિગ્રા વજન રાખ્યો હોય તો એ પલ્લાને સમાન કરવા તમે કયા કયા વજન લઈ શકો તો તમારે કઈ રીતે લખવાનું છે તો કે એક કિગ્રા બરાબર જેમ કે બસો પચાસ ગ્રામ પ્લસ બસો પચાસ ગ્રામ પ્લસ પાંચસો ગ્રામ અથવા તો એક કી બરાબર પાંચસો ગ્રામ પ્લસ પાંચસો ગ્રામ અથવા એક કી બરાબર બસો ગ્રામ પ્લસ બસો ગ્રામ પ્લસ બસો ગ્રામ પ્લસ બસો ગ્રામ અને પ્લસ બસો ગ્રામ પાંચ વખત બસો બસો ગ્રામ કરો તો પણ એક હજાર ગ્રામ થાય આ રીતે તમારે લખવાનું છે એમાં બ છે કે જુદી જુદી કેટલી રીતે તમે ત્રણ ચતુર્થાંશ કિગ્રા વજનના પલ્લાને સમાન કરી શકો જો અહીં ત્રણ ચતુર્થાંશ કિગરાનું વજનનું પલ્લામાં આપેલું છે તો ત્રણ ચતુર્થાંશ કિગ્રા એટલે શું તો એક કીગરા એટલે એક હજાર ગ્રામ થાય અને એક હજાર ગ્રામનો ત્રીજો ભાગ એટલે સાતસો પચાસ ગ્રામ થાય ત્રણ ચતુર્થાંશ કિગ્રા એટલે સાતસો પચાસ ગ્રામ તો આ પલ્લામાં આપણે સાતસો પચાસ ગ્રામ વજન કરવાનું છે તો આપણે શું કરીશું તો પહેલાં તો લઈશું પાંચસો ગ્રામ અને બસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ અને બસો પચાસ ગ્રામ અથવા તો ત્રણ વખત બસો પચાસ ગ્રામ બસો પચાસ ગ્રામ બસો પચાસ ગ્રામ પણ લઈ શકો અથવા ત્રણ વખત બસો ગ્રામ બસો ગ્રામ બસો ગ્રામ પ્લસ સો ગ્રામ પ્લસ પચાસ ગ્રામ આ રીતે પણ તમે કરી શકો હવે આ દાખલો પણ તમારે આજે કરવાનો છે આજના હોમવર્કમાં કે જુદી જુદી કેટલી રીતે એક ચતુર્થાંશ વજનના પલ્લાને સમાન કરવા તમે કયા ક્યાં વજનિયા લઈ શકો તો એક ચતુર્થાંશ કીગરા એટલે શું ત્રણ ચતુર્થાંશ કીગરા એટલે સાતસો ગ્રામ થાય તો એક ચતુર્થાંશ કિગ્રા એટલે કેટલા થશે એક કિલોગ્રામનો એક જ ભાગ ચોથો ભાગ તો કેટલા થશે તો બસો પચાસ ગ્રામ કરવા માટે તમે ક્યાં ક્યાં વજનિયા લઈ શકો આ જે આ દાખલો અને આ દાખલો છે તેના હું તમને નમૂનો આજના હોમવર્કમાં મૂકીશ એ રીતે તમારે બંનેનું હોમવર્ક કરવાનું છે હવેનો પોઈન્ટ છે શા માટે તે ખોટું છે આ શા માટે ખોટું છે આ બંને આકૃતિઓ તે આપણે જોઈએ કે કાનનને કાનન નામ છે કાનનને રંગપૂર્ણિક કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલા છે પરંતુ તેની દોસ્ત મીની કહે છે કે તે ખોટું છે સમજાવો તે શા માટે ખોટું છે જો અહીંની આકૃતિ છે એમાં કેટલા કુલ ભાગ છે તો ચાર ભાગ છે પરંતુ આ ચોથો ભાગ છે એ આના બે ભાગ સમાન છે એટલે કે આ ચોથો ભાગ મોટો છે તો સરખા સરખા ભાગ ભાગ નથી જો હોય અને એક ભાગમાં રંગ પૂરો હોય તો એક ચતુર્થાંશ સાચું આવે પરંતુ આ ભાગ મોટો છે એટલે ખોટું છે એ જ રીતે અહીંની ત્રિકોણની આકૃતિમાં પણ એમ જ છે કે સરખા ભાગ નથી આ ભાગ નાનો છે આ ભાગ મોટો છે એટલે આને આપણે એને એક દ્વિતીયાંશ કહી શકીએ નહીં હવે નો છે મહાવરો એમાં તમને ચાર દાખલા આપેલા છે તો જુઓ કે કુલ સાઠ કેરી છે તેમાંથી એક દ્વિતીયાંશ પાકેલી છે તો કેટલી કેરીઓ પાકેલી છે જો તમે વિચારશો તો તો તમને તરત જવાબ આવડી જશે સાહીઠ કેરી છે તેમાંથી એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ એટલે કેટલી થાય તો અડધી અડધી કેરી પાકેલી છે તો કેટલી કેરી પાકેલી થાય તો સાહીઠ ના અડધા ત્રીસ પરંતુ આપણે એ રીતે નહીં કરીએ આપણે દાખલા ગણીશું તો કઈ રીતે દાખલો થશે તો આપણે શું શોધવાનું છે કેટલી કેરીઓ પાકેલી છે તો આપણે કઈ રીતે કરીશું પાકેલી કેરીઓની સંખ્યા આપણે લખીશું પાકેલી કેરીઓની સંખ્યા હવે આપણે શું કરવાનું તો કુલ કેરી લખવાની છે સાઠ કુલ કેરીઓની સંખ્યા કેટલી છે તો સાઠ એને ગુણાકાર કરવાનો અને એક દ્વિત્યાંશ આપણે અહીં લખવાના હવે છેદ ઉડાડતા તો તમને આવડે જ છે તો શું કરવાનું આપણે છેદ ઉડાડીએ તો કેટલા બે છ થાય તો બે ત્રણ છ બે ગુણ્યા ત્રણ આપણે સાઠ ને ઉડાડીએ તો એક જીરો આપણે અહીં લખી નાખીશું હવે બે બે ઉડી જશે ઉપર શું વધ્યું તો ત્રીસ અને એક તો ત્રીસ ગુણ્યા એક કેટલી કેરીઓ પાકેલી છે આજ રીતે બીજો દાખલો જોઈએ બીજો દાખલો શું છે કુલ બત્રીસ બાળકો છે તેમાંથી એક દ્વિતિયાશ છોકરીઓ છે તો કેટલા છોકરાઓ છે એટલે કે વર્ગમાં કુલ બત્રીસ બાળકો હોય તેમાંથી એક દ્વિતિયાશ એટલે કે અડધી છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા કેટલી છે અહીં આપણને છોકરીઓની નહીં પરંતુ છોકરાઓની સંખ્યા પૂછી છે તો દાખલો કઈ રીતે થાય તે જોઈએ તો એ દાખલામાં પહેલા આપણે શું કરીશું કે છોકરીઓની સંખ્યા આપણે પહેલા શોધીશું કારણ કે એક દ્વિતીયાંશ છોકરીઓ છે એમ કહ્યું છે પરંતુ છોકરીઓની સંખ્યા આપણને આપેલી નથી તો આપણે પહેલાં સૌ પહેલાં છોકરીઓની સંખ્યા આપણે શોધીશું છોકરીઓની સંખ્યા કેટલી થશે તો બત્રીસ ગુણ્યા એકના છેદમાં બે હવે કેટલા બે બત્રીસ થાય તો તમને સોળનો ઘડીયો આવડતો હોય તો તરત છેદ તમે ઉડાડી શકો અહીં બે બે

બરાબર કેમાંથી માઇનસ કરીશું આપણે બત્રીસ બાળકો છે ને દાખલા સરળ જો તમે સમજશો અને ગણશો તો તમને જરૂર આવડશે જ હવે આપણે દાખલો ત્રીજો જોઈએ તેમાં છે કુલ વીસ તારાઓ છે કેટલા તો 20 તેમાંથી ચોથા ભાગના લાલ છે હવે નો ચોથો ભાગ કેટલા થાય તો કે પાંચ આપને તરત ખબર પડી જાય તો કેટલા તારા લાલ છે અને કેટલા લાલ નથી તો આના માટે આપણે દાખલો ગણીએ તો આપણે દાખલો જોઈએ તારાઓની સંખ્યા કેટલી છે તો આવશે વીસ તેમાંથી ચોથા ભાગના લાલ છે તો આપણે લખીશું લાલ લાલ તારાઓની તારાઓની સંખ્યા સંખ્યા ચોથા ભાગના એટલે વીસ ગુણ્યા એક ચતુર્થાંશ આ રીતે તમારે લખવું પડે વીસ ગુણ્યા એક ચતુર્થાંશ હવે ચાર પાંચ વીસ ચાર ચાર ઉડી જાય કેટલા આવશે તો પાંચ તારાઓ લાલ છે તો કેટલા તારા લાલ નથી તો કેટલા આવશે લાલ નથી તેવા તારા બરાબર તારાઓની સંખ્યા છે વીસ એમાંથી લાલ તારા માઈનસ કરી નાખીએ માંથી પાંચ માઈનસ કરીએ તો આવે પંદર તારાઓ લાલ નથી હવે આપણે ચોથો દાખલો જોઈએ જેમાં છે રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત બે રૂપિયા છે પેન્સિલ લેવા જાય છે રવિ તો કેટલા રૂપિયાની પેન્સિલ છે બે રૂપિયાની ની તેને રૂપિયા એકનો એક સિક્કો અને પચાસ પૈસાનો એક સિક્કો આપ્યો શું તે પૂરતું છે તો એક રૂપિયાનો એક સિક્કો એટલે કેટલા રૂપિયા થાય તો કે એક અને પચાસ પૈસાનો સિક્કો એટલે એક રૂપિયો અને પચાસ પૈસા થશે આનો દાખલો ન ગણો તો પણ તમને ખબર પડી જાય એક રૂપિયાનો એક સિક્કો અને પચાસ પૈસાનો સિક્કો એટલે એક રૂપિયો અને પચાસ પૈસા થાય જેને આપણે દોઢ રૂપિયો પણ કહીએ છીએ તો શું તે પૂરતું છે તો અહીં ખાલી એટલું લખવાનું છે ના તેની પાસે પૂરતી રકમ નથી તો બાળ મિત્રો અહીં આજે આપણું આ પ્રકરણ પૂરું થાય છે હવે આપણે સ્વાથ્ય પોથીમાં પણ જોઈ લઈએ સ્વાથ્ય પોથીમાં પ્રશ્ન ચૌદમો જુઓ તેમાં આજે આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા તે મુજબ જ છે તમારે અહીં વજનિયા દોરવાના નથી પરંતુ ખાલી ગ્રામ લખી નાખજો વજમાં પ્લસ પ્લસની નિશાની કરીને બે કિગ્રા એટલે બે હજાર ગ્રામને તમારે અહીં સમતોલ કરવાનો છે અને એક ચતુર્થાંશ કિગ્રા એટલે બસો પચાસ ગ્રામ થાય તો બસો પચાસ ગ્રામને સમતોલ કરવા તમે બસો ગ્રામ અને અહીં પચાસ ગ્રામ નું વજન આપેલું છે તે પણ લઈ શકો અથવા તો સો ગ્રામ પ્લસ સો ગ્રામ પ્લસ પચાસ ગ્રામ પણ લઈ શકો છો એ જ રીતે પાછળ પણ આપેલું છે ત્રણ ચતુર્થાંશ કિગ્રા અને એક દ્વિતીયાંશ કિગ્રા ત્રણ ચતુર્થાંશ કિગ્રા એટલે સાતસો પચાસ ગ્રામ થશે અને એક દ્વિતિયાંશ કિગ્રા એટલે પાંચસો ગ્રામ થશે તો આ રીતે આજના હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે